અમદાવાદમાં ફરી દીપડો દેખાયાનો દાવો કરવામાં આવ્યો છે. સનાથલ ગામની સીમમાં દીપડો દેખાયો છે. દીપડો દેખાતા ફફડાટ વ્યાપી ગયો છે. સનાથલ ગામની સીમમાં નીલગાયનું દીપડાએ મારણ કર્યું તેવી વાત પણ સામે આવી રહી છે. મહત્વનું છે કે અમદાવાદમાં ફરી દીપડો દેખાવાનો દાવો કરવામાં આવતા ફફડાટ વ્યાપી ગયો છે. ફૂટપ્રિન્ટ મળતા વન વિભાગે તપાસ હાથ ધરી છે. દીપડાની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે. વન વિભાગને દીપડાને પકડવા માટે ચાર પાંજરા ગોઠવા પડ્યા છે. ચાર મહિના પહેલા પણ આ વિસ્તારમાં દીપડો દેખાયો હતો. દીપડાના ફૂટપ્રિન્ટ જોવા મળ્યા હતા. નીલગાયનું મારણ થયું એવો દાવો પણ કરવામાં આવ્યો છે. આ વચ્ચે પણ વન વિભાગ કોઈ પણ સ્પષ્ટતા કહેવામાં તૈયાર નથી. ફૂટપ્રિન્ટ મળતા વન વિભાગ હાથ ધરી રહ્યું છે તપાસ. ચાર જેટલા પાંજરા ગોઠવવામાં આવ્યા છે. દીપડાને પકડવા વન વિભાગે ચાર પાંજરા ગોઠવ્યા છે. વધારે કવાયત હાથ ધરી છે. દીપડાની એક્ચ્યુઅલમાં તો ચાર દિવસથી જે મારણ કરતા એના ઉપર આધાર આવ્યો હતો. પછી જંગલી પ્રાણીઓ છે. કઈ ગઈકાલે દિવસે સવારમાં 7-8 વાગ્યાની અંદર પગલા જોયા, દીપડાને જતે જોયા બાજુમાં. પછી ખ્યાલ આવ્યો કે દીપડો છે. અહીંયા રોજ તથા ભૂંડ તથા કૂતરાના ખુદ મારણ કરેલ છે. અત્યારે રાત્રે અમારે આવું કઈ રીતે અહીંયા દિવસે બી આવી શકતા નથી. હવે ખેડૂતો તો રાત્રે બી લાઇટ બી રાત્રે આપે છે. તો રાત્રે કઈ રીતે ખેડૂતો આવી શકે? અને મોમાં આવેલો કોરિયો અમારો ડાંગરનો જૂટવાય છે. ત્યારથી અમને શું થયું કે અહીંયા જંગલી કૂતરા રહે છે, તે કૂતરાઓ કોઈ મારણ કરતા હશે ઘેટા બકરાનું, એ અંદાજમાં આજ સુધી રોકાયા. પાછો નજરે જોયા પછી ખ્યાલ આવ્યો કે આ તો દીપડો છે. પછી ફોરેસ્ટ ખાતામાં જાણ કરી કાલે કે આ સાઈડમાં ગયો દીપડો. એ રીતે હતું. પછી પંજાયના જે હતા એ ફોરેસ્ટ ખાતાને બતાવ્યા કે એમને ફોરેસ્ટ ખાતા કે પંજા દીપડાના જ છે. તો અમદાવાદમાં દીપડો દેખાવાના દાવા વચ્ચે વન વિભાગ દ્વારા ચાર જેટલા પાંજરા મૂકવામાં આવ્યા છે. વધારે તપાસ હાથ ધરી છે. અમારી સાથે આ જ મુદ્દે જોડાયા છે મયુર ધામેચા વધારે વિગતો સાથે. મૌલિક, જે રીતે દીપડો દેખાયો છે તેવો દાવો કરવામાં આવ્યો છે, વધારે વિગતો શું પ્રાપ્ત થઈ રહી છે તપાસ કરતા? શું આ સત્યવાદ છે? બિલકુલ ધરા, જે રીતે અત્યારે હાલ વિગતો પ્રાપ્ત થઈ રહી છે, ગ્રામજનો છે તે લોકોનો આક્ષેપ તો હતો જ, સાથે સાથે ફોરેસ્ટની ટીમ જે છે તે અત્યારે હાલ મિટિંગ ચર્ચા વિચારણા કરી છે. અને તેની સાથે દ્રશ્યો પણ આપણે બતાવવા માગીશ કે અત્યારે હાલ જ ફોરેસ્ટ વિભાગની ચાર અલગ અલગ ટીમો જે છે તેની વ્યૂહરચના ઘડવામાં આવી છે. અને વ્યૂહરચનાના આધારે ફોરેસ્ટ રેન્જ ઓફિસર જે છે તે પણ અહીંયા આગળ ઘટનાસ્થળે છે. ચાર અલગ અલગ પાંજરાઓ જે છે તે પાંજરા મૂકી અને તેની નિગરાની કેવી રીતે રાખવી, સાથે સાથે જેના ફૂટપ્રિન્ટ મળ્યા છે તે ફૂટપ્રિન્ટના આધારે કઈ રીતે ગ્રામની અંદર એન્ટર થવું, લોકોને પણ એક સૂચન કરવામાં આવ્યું છે કે ગ્રામજનોએ વગર કામનું બહાર ન નીકળવું જોઈએ. અને સાથે સાથે લોકો તેમની મદદમાં રહે ફોરેસ્ટ ઓફિસરની તે પ્રકારના સૂચનો છે તે કરવામાં આવ્યા છે. ફોરેસ્ટ ઓફિસરની સાથે સાથે ટીમ જે છે તે અત્યારે હાલ રવાના થઈ છે. હું આપને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે અત્યારે હાલ ફોરેસ્ટની બે અલગ અલગ ટીમ છે તે ગામમાં વહેંચણી કરાઈ છે. અને આ વહેંચણીના આધારે ચાર અલગ અલગ ખેતરો કે જ્યાં પાંજરા મૂકવામાં આવ્યા છે તે પાંજરાના આધારે અત્યારે હાલ હવે તપાસ કરશે કે ક્યાં આગળ તેની ફૂટપ્રિન્ટ મળી છે. અને ફૂટપ્રિન્ટની સાથે સાથે તે આગામી સમયમાં ક્યાં ત્યાં દેખાઈ શકે છે અને તેને પકડવા માટે જરૂરી શું પ્રયત્નો કરવા પડે તેના આધારે હવે તપાસ ફોરેસ્ટ વિભાગ ચલાવી રહ્યું છે. બિલકુલ મૌલિક, આભાર આપનો તમામ વિગત બદલ. તો દીપડો જોવા મળ્યો છે એવો દાવો કરવામાં આવ્યો. નીલગાયનું મારણ થયું હોવાનો પણ દાવો થયો છે. વન વિભાગ દ્વારા કોઈ પણ સ્પષ્ટતા અત્યારે નથી કરવામાં આવી. આ મુદ્દે તપાસ યથાવત છે. બનાસકાંઠામાં પણ દીપડાની દહેશત વાત કરીએ. બનાસકાંઠાના કાંકરેજમાં દીપડાની દહેશતથી ફફડાટ વ્યાપી ગયો છે. નાના જામપુર પાસે બનાસ નદીમાં દીપડો હોવાની આશંકા. વન વિભાગના અધિકારી સહિત બે વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો. વન વિભાગ સ્થાનિક પોલીસે હાથ ધરી છે શોધખોળ. બાજરીના ખેતરમાં પાંજરું મૂકીને દીપડાને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. દીપડાએ હુમલો કરતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. કાંકરેજના નાના જામપુર પાસે બનાસ નદીમાં દીપડો હોવાની આશંકાને પગલે વન વિભાગ સતર્ક થયું છે. વધારે તપાસ આ મુદ્દે હાથ ધરવામાં આવી છે. કાંકરેજ તાલુકાના નાના જામપુર ગામમાં સવારે 8-1 વાગ્યાના સમયે જંગલી જનાવર જોવા મળતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને
બે ખેડૂતો ઉપર પણ જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારબાદ ગામના સરપંચ દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરતા શિવરી ફોરેસ્ટ વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને કાર્યવાહી શરૂ કરી હતી. તો પગલાના માર્ગ જોતા દીપડો છે એવું જાણવા મળેલ અને પગ માર્ગના આધારે રેસ્ક્યુની કામગીરી ચાલુ કરી. ત્યારબાદ પાંજરો લાવી અને જ્યાં લોકેશન હતું કે બાજરીના ખેતરમાં દીપડાના પગમાર્ગ છે તો ત્યાં આગળ પાંજરું મૂકી અને રેસ્ક્યુ કામગીરી કરી. ખેતરમાંથી અચાનક જીવલેણ હુમલો કર્યો, મારી પર ત્રાપ પાડી, હું અચાનક નીચે પડી ગયો તો મને મારા પાછળના ભાગ પર દીપડાના નખ વાગેલા અને નજરે જોયેલો દીપડો છે અને પછી ફોરેસ્ટની ટીમ દ્વારા તેની રેસ્ક્યુ કામગીરી હજી પણ ચાલુ છે. હવે વાત કરીએ વરસાદની.